મારું નામ દીપિકા છે આજે હું તમને એવી વાર્તા કહેવા જઈ રહી છું જે સાંભળીને તમારા હોશ ઉડી જશે શું આવું કોઈની દીકરી સાથે કરવું જોઈએ જે મારી સાથે થયું તેના બદલે હું પ્રાર્થના કરું છું કે જે મારી સાથે થયું આવું કોઈની સાથે ન થવું જોઈએ મારા માતા પિતાએ મને ખૂબ પ્રેમથી ઉછેરી પણ જ્યાં મારા લગ્ન થયા હતા ત્યાં મારી સાથે કંઈક એવું બન્યું જે વિશે મેં સપનામાં પણ વિચાર્યું ન હતું લગ્ન પછી જ્યારે હું મારા સાસરે ગઈ ત્યારે પહેલી રાતે જ રાત ધીમે ધીમે પસાર થઈ રહી હતી મને કંઈક અજીબ લાગી રહ્યું હતું મારું માથું ભારે થઈ રહ્યું હતું એવું લાગતું હતું કે મારા મગજમાં ઘણું બધું ચાલી રહ્યું છે મને ખબર નથી કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે અને કેટલા સમયથી આ થઈ રહ્યું છે હું કશું સમજી શકતી ન હતી પણ હવે જ્યારે મેં વિચારવાનું શરૂ કર્યું ત્યારે મારા લગ્નના પહેલા દિવસથી જ મારી સાથે આ બધું થતું હતું શું મારા સાસરિયાના ઘરમાં જ મારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું હતું એવું ન હતું ને કે મારા સાસરિયાઓ મને પાગલ બનાવવા માગતા હતા પણ આ લોકો આવું કેમ કરશે લગ્ન પહેલાં હું મારા સાસરિયાઓને ક્યારેય ઓળખતી ન હતી અને મારી સાસુ પોતે જ તેના પુત્રના સંબંધને મારા ઘરે લાવી હતી જ્યારે હું આ બધું વિચારવા બેઠી ત્યારે મારું મારું માથું દુખાવાથી ખૂબ જ ભાડે હતું અને મને ખબર પણ ન પડી કે હું ક્યારે બેભાન થઈ ગઈ મારું મન વિચિત્ર બની ગયું હતું આ નાની ઉંમરે મને ખ્યાલ ન હતો કે મારે શું શું સહન કરવું પડશે અને શા માટે મારા લગ્ન ઓગણીસ વર્ષની ઉંમરે થઈ ગયા હતા હું મારા હોશમાં ન હતી અને મેં શું કર્યું મેં શું ન કર્યું હું કંઈ સમજી શકતી નહીં એવું લાગતું હતું કે હું કોઈના નિયંત્રણમાં છું કોઈ બીજું મને ચલાવે છે મારી ચાવી કોઈ બીજાના હાથમાં છે જે મને તેની ઈચ્છા મુજબ ચલાવે છે પરંતુ મને ખબર ન હતી કે મારી સાથે આવું કોણ કરી રહ્યું છે અને તે મારી સામે કેમ નથી આવી રહ્યું મેં મારા આખા જીવનમાં ક્યારેય કોઈનું ખરાબ પણ નથી વિચાર્યું અને ન તો ભૂલથી પણ કોઈની સાથે ગુસ્સો કર્યો હતો કારણ કે હું નાનપણથી જ ખૂબ ખુશખુશાલ હતી અને બધા સાથે ખુશખુશાલ વાત કરતી હતી તેથી મારા બધા સંબંધીઓ અને મિત્રોને મારું વર્તન ખૂબ ગમતું પણ લગ્ન પછી હું સાવ બદલાઈ ગઈ હતી મારું હાસ્ય ક્યાંક ખોવાઈ ગયું હતું જો વાત કરું તો આ મારા સાસરિયાના લોકો હતા પણ આ અજાણ્યા લોકો વચ્ચે મને એકલું લાગતું અહીં મારા પતિનું વર્તન હંમેશા મારી સાથે અલગ રહેતું જ્યારે પણ મારા પતિ મારી નજીક આવતા ત્યારે હું તેમની પાસેથી દૂર જતી અને રડવા લાગતી મારા પતિ મને વારંવાર પૂછીને કંટાળી જતા કે શું સમસ્યા છે અને તું કેમ રડે છે પણ હું તેને કોઈ જવાબ આપતી નહીં મારા પતિ મારું આવું વર્તન જોઈ મને પ્રશ્ન પૂછતા હતા કે શું તું કોઈ બીજાને પસંદ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માગે છે તું મારી સાથે ખુશ નથી શું તને મારી સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું છે અને હું મારા પતિના હૃદયમાં કોઈ શંકા ન રહે તે માટે દરેક પ્રશ્નમાં નકારમાં માથું હલાવતી હતી વાસ્તવમાં હું સારી રહેતી પરંતુ જ્યારે મારા પતિ મારી નજીક આવતા તો મારી સાથે શું થતું તે મને ખબર ન હતી મારું માથું દુખતું હતું એવું લાગતું હતું કે જાણે મારા શરીરમાં કોઈ પ્રાણ નથી મારા લગ્નને માત્ર દોઢ મહિનો જ થયો હતો અને આ બધું દોઢ મહિનામાં જ બની ગયું હતું હું કોઈને કંઈ કંઈ પણ શકતી ન હતી હું મારા પતિ તરફથી ખૂબ જ મુશ્કેલીમાં હતી અને બીજી તરફ હું ચિંતિત હતી કે મારું શું થશે અને એક તરફ મારી સાસુ મને ખૂબ જ પરેશાન કરી રહી હતી મારી તબિયત સારી ન હતી ઉપરથી મારી સાસુ કોઈને કોઈ કામ કહેતી રહેતી મારા પતિ ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી જતા હતા મારા પતિના જતાની સાથે જ મારી સાસુ મારા રૂમમાં આવતી અને કહેતી કે મારા રૂમમાં જઈને તારા સસરાના પગ દબાવ હું વૃદ્ધ થઈ ગઈ છું મારા હાથમાં હવે બહુ જાન બચી નથી મને મારી સાસુની વાત ખૂબ જ વિચિત્ર લાગતી આમ તો હું મારા સાસુના કહેવા પર મારા સસરાના પગ દબાવવા ચાલી જ જતી અને હજુ મને ત્યાં થોડો સમય ન જતો કે મારી સાસુ જ્યુસનો ગ્લાસ લાવતી અને કહેતી કે જ્યુસ પી લે તું તારા સસરાના પગ દબાવીને થાકી ગઈ હશે હું થાકી જતી હતી કારણ કે હું મારી અંદર ખૂબ જ નબરાઈ અનુભવતી હતી તેથી જ હું મારા સાસુએ બનાવેલો જ્યુસ પી લેતી હતી પણ તે પિતા મને લાગતું કે અંદર કોઈ પ્રકારની દવા ભેરવેલી હોય પણ જોશ પીધાના થોડા સમય પછી મને એક વિચિત્ર પ્રકારનો નશો ચડવા લાગતો અને પછી મને ખબર જ ન પડતી કે હું ક્યાં છું અને મારી સાથે શું થયું છે જ્યારે સવારે મારી આંખ ખુલી ત્યારે હું મારા રૂમમાં હાજર હોતી મને યાદ ન હતું કે હું મારા રૂમમાં ક્યારે અને કેવી રીતે ગઈ અને મારા પેટ અને પગમાં ખૂબ જ દુખાવો થતો હતો એવું લાગતું હતું કે મેં આખી રાત શું શું કર્યું અને રોજ સવારે મારી સાસુ રૂમની અંદર આવતી અને કહેતી કે તારી તબિયત ઠીક છે તારી સંભાળ રાખ અને વજન ન ઉપાડ મને સમજાતું નહોતું કે મારી સાથે શું થઈ રહ્યું છે પણ હવે મને મારી સાસુની ક્રિયાઓ વિચિત્ર લાગવા માંડી હતી જ્યારે હું મારા માતા પિતાના ઘરે હતી ત્યારે હું ઘણી વાતો કરતી હતી પણ જ્યારે મારા લગ્ન થયા ત્યાર પછી મેં વાતો કરવાનું બંધ કરી દીધું એક દિવસ હું રસોડામાં ગઈ તો જોયું કે રસોડામાં પપૈયા રાખવામાં આવ્યા હતા મેં ખાવા માટે એક પપૈયું લીધું અને કાપવાનું શરૂ કર્યું ત્યારે મારી સાસુ રસોડામાં આવી અને તરત જ તેણે મારા હાથમાંથી પપૈયું છીનવી લીધું અને કહ્યું કે તે તારા માટે નથી તું આ ખાઈ શકતી નથી આ સાંભળીને મારા માથા પર આસમાન આવી ગયું હું પપૈયા કેમ ન ખાઈ શકું હું કંઈ સમજી શકી નહીં એક રાત મને જાણવાની ઈચ્છા થઈ કે હું જ્યુસ પીને કેમ બેહોશ થઈ જાઉં છું જ્યારે હું મારા સસરાના રૂમમાં પગ દબાવા ગઈ અને મારી સાસુ જ્યુસ લાવી ત્યારે મને જ્યુસ પીવાનું મન ન થયું તે જ્યુસ મારા સસરાની નજર હટતાં મેં ફેંકી દીધું તે પછી મારી સાથે જે થયું તે જોઈને મારા પગ નીચેથી જમીન જતી રહી કારણ કે હું ખૂબ જ સુંદર હતી અને સુંદર હોવા ઉપરાંત હું ખૂબ ખુશખુશાલ પણ હતી મારા કેટલાક સંબંધીઓ કહેતા કે સુંદર હોવા ઉપરાંત છોકરીનો વ્યવહાર પણ સારો છે જો કોઈ વાત કરે તો કરતા રહે કારણ કે મારી વાત કરવાની સ્ટાઇલ પણ ઘણી સારી હતી મને તરત જ નજર લાગી જતી હતી તેથી જ મારા માતા પિતાએ મારું ઘરથી બહાર આવવાનું ઓછું કરી દીધું હતું મારી સુંદરતાને કારણે મારા સંબંધો પણ આવવા લાગ્યા હતા મારા માતા પિતા ઈચ્છતા હતા કે તેમની દીકરી ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરે અને કોઈ સક્ષમ બને અને હું પણ એવું જ ઈચ્છતી હતી પરંતુ કદાચ મારું સુંદર હોવું પણ મારા માટે સમસ્યા બની ગયું હતું હું જ્યાં પણ જતી ત્યાં છોકરાઓ મારી સામે જોતા અને મારો પીછો કરવાનો પ્રયત્ન કરતા હતા પણ હું એવી છોકરી ન હતી એટલે જ મેં ક્યારેય કોઈ છોકરાના પ્રસ્તાવનો જવાબ નથી આપ્યો આ બધાથી કંટાળીને મારા પિતાએ મારા લગ્ન કરવાનું નક્કી કર્યું હું પણ આ બધી બાબતોથી ખૂબ કંટાળી ગઈ હતી આ દુનિયામાં સુંદર હોવું બહુ મોટી વાત છે પણ મને ખબર ન હતી કે આગળ મારા માટે વધુ મુશ્કેલી આવવાની છે એક દિવસ એક છોકરાનો સંબંધ મારા ઘરે આવ્યો જેમણે મારા માતા પિતા પર તેમના પુત્રના લગ્ન કરાવવા માટે ખૂબ દબાણ કર્યું હતું આ છોકરો બહુ સારો હતો તેનું નામ રવિ હતું અને તેનો પરિવાર પણ ખૂબ સરસ હતો રવિની માતા અને તેની બહેન મારા માતા પિતા પાસે મારો સંબંધ રાખવા માટે ખૂબ જ આગ્રહ કરતા હતા તેણે કહ્યું હતું કે અમારા ઘરે બધું હાજર છે અમારે દહેજ પણ નથી જોઈતું તમે લોકો ઈચ્છો તો અમારા ઘરે આવીને જોઈ શકો છો ભગવાને અમને બધું જ આપ્યું છે આ સાંભળી મમ્મીને થયું આ સંબંધ બહુ સારો છે અમારી દીકરી અહીં બહુ ખુશ રહેશે અને પહેલાંના જમાનામાં પણ નાની ઉંમરની છોકરીઓને પરણાવી દેવામાં આવતી હતી તેથી જ હું કહું છું કે આપણે આપણી દીકરીના વહેલામાં વહેલી તકે લગ્ન કરાવી દેવા જોઈએ જેથી કરીને તે વહેલી તકે પોતાના ઘરે એડજસ્ટ થઈ શકે પણ હું હજુ ભણવા માગતી હતી અને આ બધી બાબતોને કારણે મારા માતા પિતા મારા લગ્ન કરાવવા ઉતાવળમાં હતા મેં વિચાર્યું મારા પતિ સારા છે તો મને બીજું શું જોઈએ કોઈ પણ રીતે દરેક છોકરી ઈચ્છે છે કે તેનો પતિ સારો હોય અને તેનું ધ્યાન રાખે મારા પતિને જોઈને મને ખૂબ જ સરસ લાગ્યું કારણ કે મેં તેનો ફોટો જોયો હતો પણ તેના સ્વભાવ વિશે મને કંઈ ખબર ન હતી એ જ રીતે મારી સગાઈ રવિ સાથે થઈ હતી જે દિવસે મારી રવિ સાથે સગાઈ થઈ મારી નણંદે મને કહ્યું હતું કે ભાઈએ તમને પહેલાં જ પસંદ કરી લીધા હતા અને ઘરમાં ભારે હોબાળો મચાવ્યો તેથી તમારો સંબંધ નક્કી કરવામાં આવ્યો ભાઈએ તમને ક્યાંક લગ્નમાં જોયા હતા તેઓએ મમ્મી પપ્પા પર તમારા ઘરે સંબંધ મોકલવા માટે ખૂબ દબાણ કર્યું હતું કે ગમે તે થાય ભાઈને તમારી સાથે લગ્ન કરવા હતા અને ભાઈ હવે એટલો ખુશ છે કે તેની ખુશીની કોઈ સીમા નથી તેથી જ અમે તમારા માટે સંબંધ લાવ્યા હતા મારી નણંદ મને બધું જ કહેતી હતી અને હું પણ મારા ભાવિ પતિ મને એટલો પ્રેમ કરે છે એ સાંભળીને હું મનમાં હસતી હતી કે તેણે મને જોતાં જ તેનું દિલ હારી દીધું હતું આ બધું સાંભળીને મારા હૃદયમાં પ્રેમના તીર ચાલવા લાગ્યા મને મારા ભાવિ જીવનના સુખદ સપના હું આંખોમાં સજાવવા લાગી આ ખુશીની વાત છે કે તમારા ભાવિ પતિ તમને વધુ પસંદ કરે છે પછી મારી નણંદે મારી પાસેથી મારો મોબાઈલ નંબર લીધો અને મારા લગ્નની તારીખ પણ ઝડપથી નક્કી થઈ ગઈ સગાઈના થોડા દિવસો પછી મારા પતિએ મને ફોન કર્યો અને હું મારા ભાવિ પતિ સાથે લાંબા સમય સુધી પ્રેમભરી વાતો કરતી હતી તેમના શબ્દો ખૂબ જ સરસ હતા અને તેઓ મને ખૂબ માન આપતા હતા એ જ રીતે થોડા દિવસો પછી મારા લગ્ન થયા અને હું ત્યાંથી નીકળીને મારા સાસરે આવી ગઈ કારણ કે મારા પતિને લગ્નની ઉતાવર હતી અને તેઓ પણ ખૂબ ભણેલા હતા તેની પાસે સારી નોકરી હતી તેના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી તેથી તેણે દહેજ પણ લીધું ન હતું તેણે કહ્યું કે હું ફક્ત તારી ઈચ્છા રાખું છું જ્યારે તું મારા જીવનમાં આવીશ ત્યારે હું સમજીશ કે ભગવાને મને બધું જ આપી દીધું છે એવું ન હતું કે મારા માતા પિતા ગરીબ હતા તેઓએ મારા લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા હતા તેને કોઈ પણ પ્રકારની કમી રાખી ન હતી અમારા બધા સંબંધીઓ પણ રવિના પરિવારના વખાણ કરી રહ્યા હતા અને કહેતા હતા કે દીપિકાને સારું સાસરિયું મળ્યું છે પણ અંદરથી તો મને ડર લાગતો હતો કે આટલી ઉતાવરમાં લગ્ન કરવા અને પછી દહેજની ના પાડવી છેવટે આ લોકો કોણ હતા તેને શું જોઈતું હતું મને ખબર નથી કે મારા મગજમાં આવી વાતો કેમ ગૂમી રહી હતી જ્યારે મારે માત્ર રવિની જ ચિંતા કરવી જોઈતી હતી રવિ હંમેશા મારી સાથે સરસ વાત કરતા હું મારા સાસરે આવી અને બધા મહેમાનોની વચ્ચે બેઠી હતી લાલ રંગના લહેંગામાં હું દુલ્હન બની ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી અને બધા મારા વખાણ કરી રહ્યા હતા જેણે મને જોઈ મારા પતિનું નામ લઈને તેણે તરત જ કહ્યું રવિ તને કેટલી સુંદર પત્ની મળી છે પછી મને મારા રૂમમાં લઈ જવામાં આવી રૂમમાં ગયા પછી હું મારા પતિની રાહ જોતી હતી હું જાણતી હતી કે રવિ મને ખૂબ પસંદ કરે છે પરંતુ મારા પતિ આવે તે પહેલાં જ મારી સાસુ રૂમમાં આવી બેસી ગઈ અને મારી સાથે વાત કરવા લાગી મેં જોયું કે તે મારી માટે ગ્લાસમાં પાણી લાવી હતી તેણે મને કહ્યું વહુ પાણી પી લે હું તમારા માટે પાણી લાવી હતી તેમ છતાં મેં જોયું કે પાણી અને ગ્લાસ તો પહેલેથી જ રૂમમાં હાજર હતા હવે તે મારા માટે પ્રેમથી પાણી લાવી હતી એટલે મેં પાણી પી લીધું અને પછી તે બે ત્રણ વાત કરી રૂમમાંથી ચાલી ગઈ પરંતુ પાણી પીતાની સાથે જ મને વિચિત્ર લાગવા માંડ્યું થોડી પછી મને લાગ્યું કે મારા રૂમમાં કોઈ આવ્યું છે મારા પતિ રૂમની અંદર આવ્યા અને આવતાની સાથે જ તેણે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો પછી તે બેડ પર મારી નજીક બેઠા પણ રવિના રૂમમાં આવતાની સાથે જ મને એક વિચિત્ર અસ્વસ્થતાનો અનુભવ થવા લાગ્યો મારું શરીર ખરાબ રીતે ધ્રુજવા લાગ્યું મને ખબર ન હતી કે બધું મારી સાથે કેમ થઈ રહ્યું હતું મારા પતિએ મને બે વાત કહી તે પછી તેણે મારો ઘૂંઘટ ઊંચો કર્યો પછી તેણે મને સ્પર્શ કર્યો અને મને ખબર નથી કે મને શું થયું કે મેં તેને મારાથી દૂર ધકેલી દીધા રવિ આ માટે તૈયાર ન હતો તેને વિશ્વાસ ન હતો કે હું તેની સાથે આવું ખોટું કરી શકું છું અચાનક આ રીતે ધક્કો મારવા પર રવિ પલંગ પરથી નીચે પડ્યા અને રવિ ખૂબ જ આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા હતા પણ હું સમજી શકતી ન હતી કે મને અચાનક શું થયું અને હું આ કેમ કરી રહી હતી હું પોતાને કાબૂમાં રાખવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહી હતી પરંતુ હું પોતાને કાબૂમાં રાખી શકતી ન હતી મારા પતિ ઊભા થયા અને મને ફરીથી પકડીને કહ્યું તને શું થયું છે દીપિકા તેને મને સ્પર્શ કર્યો તો હું બેભાન થઈ ગઈ અને જ્યારે હું હોશમાં આવી ત્યારે મેં જોયું કે ઘરના તમામ મહેમાનો મારા પલંગની આસપાસ હાજર હતા અને ખબર નહીં કે તે મારા વિશે કેવા પ્રકારની વાતો કહેતા હતા એક મહિલાએ કહ્યું કે દુલ્હન ખૂબ જ સુંદર છે તેથી તે થોડી ડરી ગઈ છે અને આ બધી વાતો મને પરેશાન કરતી હતી મેં મારી નણંદને કહ્યું કે કૃપા કરીને તમે આ મહિલાઓને બહાર લઈ જાઓ મને ખૂબ ગરમી લાગી રહી છે તે બધા મહેમાનોને લઈ અને ચાલી ગઈ હતી મારી તબિયત થોડી સુધરી અને ફરી એકવાર રવિ રૂમની અંદર આવ્યા અને તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું દીપિકા તન શું થયું છે જો તારી તબિયત ખરાબ હતી તો તે મને પહેલાં કહ્યું હોત તું ખૂબ સુંદર લાગેશ તને નજર લાગી ગઈ હશે મને તો તને બરાબર જોવાનો મોકો પણ ન મળ્યો ઠીક છે કોઈ વાંધો નહીં હું હવે જોઈ લઈશ રવિ ખૂબ જ શર્મજનક લાગતા હતા તે મારી સાથે વાત કરવા માંગતા હતા પરંતુ ફરીથી મને ખબર નથી કે શું થયું અને મેં ફરી રવિને ધક્કો માર્યો તો તે ફરી જમીન પર પડી ગયા આ વખતે રવિને આ ક્રિયાથી ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે દરવાજો પછાડ્યો અને રૂમની બહાર નીકળી ગયા હું મારી ખરાબ આદતથી ખૂબ શરમ અનુભવી રહી હતી અને રડવા લાગી હતી તે રાત તો મેં રડતાં રડતાં જ વિતાવી હતી બીજા દિવસે બપોર સુધીમાં બધા મહેમાનો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા તે દિવસ પછી દરરોજ મારી સાથે આવું થવા લાગ્યું જ્યારે પણ મારા પતિ મારી નજીક આવવાનો કે મને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આવું થવા લાગ્યું હું તરત જ મારા પતિથી દૂર થઈ જતી આ મુદ્દે મારા પતિ મારા પર ગુસ્સે થવા લાગતા અને ઝઘડો કરીને ઘરની બહાર નીકળી જતા રવિએ એક દિવસ સુધી સહન કર્યું બે દિવસ સુધી સહન કર્યું કે પછી તે કદાચ તેના માટે અસહ્ય બની ગયું હતું તે પણ પુરુષ હતા ક્યાં સુધી તેનું અપમાન સહન કરતા રવિએ મને પૂછ્યું તારી સમસ્યા શું છે આમ તો તું એકદમ ઠીક હોય છે પણ હું જ્યારે તને સ્પર્શ કરવાનો પ્રયાસ કરું છું ત્યારે અચાનક તું પાગલ જેવું વર્તન કરવાનું શરૂ કરી દે છે લગ્ન પહેલાં તું બહુ મીઠી મીઠી વાતો કરતી હતી અને જ્યારથી લગ્ન થયા છે ત્યારથી તું મને તારી નજીક આવવા દેતી નથી હું તને કેટલો પ્રેમ કરતો હતો મારા પરિવાર સાથે ઘણી લડાઈ કર્યા પછી મેં તેને તમારા ઘરે મોકલ્યા અને તું હંમેશા મારું અપમાન કરવા ઊભી હોય છે મને શંકા થાય છે કે તું મારી સાથે લગ્ન કરવા માંગતી ન હતી અને તું કોઈ બીજાને પસંદ કરે છે ચોક્કસ તારા માતા પિતાએ જબરજસ્તીથી તારે લગ્ન મારી સાથે કરાવ્યા છે રવિ પાગલ થઈ રહ્યો હતો અને અહીં હું ખરાબ હાલતમાં રડતી હતી મારા બચાવમાં હું મારા પતિને કંઈ કહી શકી નહીં પણ મારી પાસે કંઈ કહેવા માટે શબ્દો ન હતા અને એ દિવસથી રવિ મારી નજીક આવવાનું તો દૂર તેણે મારી સાથે વાત કરવાનું પણ સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું જ્યારે હું રૂમમાં હોઉં ત્યારે તે રૂમની અંદર પણ આવતા ન હતા તે ઘરના બીજા રૂમમાં સૂવા લાગ્યા અને કેટલીક વાર આખી રાત ઘરની બહાર તેના મિત્રના ઘરે વિતાવતા મારા લગ્નને લગભગ પંદર દિવસ વીતી ગયા હતા મારી સાથે હજુ આ બધું થઈ રહ્યું હતું જ્યારે મેં મારી સમસ્યા મારી માતાને જણાવી તો તે કહેવા લાગી આ તારી ભૂલ છે તું તારા પતિને તારી નજીક કેમ આવવા દેતી નથી પણ મેં તેને કહ્યું કે મને ખબર નથી કે મારી સાથે શું થાય છે અને હું આ રીતે વર્તન કરવા લાગુ છું મમ્મીએ કહ્યું તારા સાસરિયાઓ બહુ સરસ છે અમે નથી માગતા કે તું અમને અપમાનિત કર અહીં મારા સાસરિયામાં મારી સાસુ મારા સસરા અને ધ્યાન આપતા હતા કે મારા પતિ મારી સાથે વાત કરતા નથી પરંતુ તેમ છતાં તેઓ દરેકે આ વાત એવી રીતે જાતી કરી જાણે કે તે લોકોને આની પરવા નથી એક દિવસ મેં જાતે જ મારા સાસુને બધું કહ્યું અને કહ્યું કે મને ખબર નથી મારી સાથે આ બધું કેમ થાય છે જ્યારે પણ રવિ મારી નજીક આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે અચાનક મને ગુસ્સો આવી જાય છે અને હું તેનું અપમાન કરું છું મારી સાસુ કહેવા લાગ્યા ચાલ હું તમારી નજર ઉતારી લઉં કારણ કે લગ્નના દિવસે તમે બંને પતિ અને પત્ની ખૂબ સારા દેખાતા હતા એટલા માટે લોકોની ખરા નજર તમને અસર કરી હશે મારા પુત્રના લગ્ન પછી જ તેને પણ આવું કરવાનું શરૂ કરી દીધું છે લગ્ન સમયે તે ખૂબ જ ખુશ હતો પરંતુ હવે તારી સાથે લગ્ન કર્યા પછી તે વધુ દૂર થઈ ગયો હોય તેવું લાગે છે એક દિવસ મારા પિતાજી કહેવા લાગ્યા મારી દીકરી જે હસમુખ હતી તે સાવ મૂરઝાઈ ગઈ છે એવું લાગે છે કે તે હસવાનું ભૂલી ગઈ છે અને તે સાચું હતું કે હું હસવાનું સંપૂર્ણપણે ભૂલી ગઈ હતી કારણ કે લગ્ન પછી મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી હું મારા પતિનો પ્રેમ યોગ્ય રીતે મેળવી શકી નહીં અને મેં મારા પ્રેમને તેના હૃદયમાંથી પણ દૂર કરી દીધો હતો એક રાત્રે મારા સાસુ મારા રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા વહુ જા તારા સસરાના પગ દબાવી દે મારામાં હવે તાકાત નથી તે પગ દબાવવા માટે મેં વિચાર્યું કે આ કામ તમારી નણન પણ કરી શકે છે હું પણ શરમ અનુભવતી હતી કે એક વહુ હું મારા સસરાના પગ કેમ દબાવું પણ મારા સસરા બીમાર હતા એટલા માટે તે પલંગ પર પડ્યા રહેતા તેથી સાસુની વિનંતી મુજબ હું તેના પગ દબાવવા તેના રૂમમાં ગઈ જ્યારે હું મારા સસરાના પગ દબાવતી હતી ત્યારે લગભગ દસ મિનિટ જ વીતી ગઈ હતી જ્યારે મારા સાસુએ જ્યુસનો ગ્લાસ લાવીને કહ્યું વહુ આ ગ્લાસમાં જ્યુસ છે પી લે તું થાકી ગઈ હશ અને પછી હું પણ ખૂબ નબળાઈ અનુભવી જ રહી હતી એટલે મેં મારી સાસુના હાથમાંથી જ્યુસનો ગ્લાસ લીધો અને હોટ પર મૂકતા જ જાણે અંદર કશું ભેળવ્યું હોય એવું લાગ્યું પણ મેં તે વસ્તુની અવગણના કરી અને વિચાર્યું કે તેણીએ મારા માટે આટલા પ્રેમથી જ્યુસ તૈયાર કર્યો છે તેથી મારે તે પીવો જોઈએ મેં મારા સાસુએ તૈયાર કરેલો જ્યુસ પીધો અને પછી મારા સસરાના પગ દબાવવામાં વ્યસ્ત થઈ ગયા થોડો સમય વીતી ગયો હતો કે અચાનક મને ઊંઘ આવી ગઈ અને હું મારા સસરાના પલંગ પર સૂઈ ગઈ અને સવારે જ્યારે મારી આંખ ખુલી તો મેં જોયું કે હું મારા બેટ પર હાજર હતી આખી રાત મને શું થયું મને આ બધું યાદ ન હતું હવે આવું રોજ થવા લાગ્યું હું રોજ મારા સસરાના રૂમમાં જ્યુસ પીતી અને પછી સૂઈ જતી મને કંઈ ખબર રહેતી ન હતી હવે રોજ મારી સાસુ મને પૂછતી વહુ તારી તબિયત તો ઠીક છે ને હું આનો અર્થ સમજી શકતી નહીં મારી તબિયત દિવસે ને દિવસે ખરાબ થવા લાગી અને થોડા જ દિવસ પછી હું રસોડામાં ગઈ મેં જોયું કે પપૈયું રસોડામાં રાખવામાં આવ્યું હતું હું તેને ખાવા માટે હજુ કાપવા ગઈ તો અચાનક મારી સાસુ રસોડામાં આવી અને તેણે મારા હાથમાંથી પપૈયું છીનવી લીધું તેણીએ કહ્યું કે તું આ પપૈયું ખાઈ શકતી નથી અને ત્યાર પછી તે દિવસથી મેં ઘરે ફરી ક્યારેય પપાયું જોયું નથી અને મારી સાસુ મને વારંવાર મારી તબિયત વિશે પૂછતી રહી અહીં મારા પતિએ મારી સાથે બિલકુલ વાત કરવાની બંધ કરી દીધી હતી લગ્ન પછી હું હજી મારા માતા પિતાના ઘરે ગઈ ન હતી તેના બદલે મારા માતા પિતા અહીં એક દિવસ આવી ગયા હતા હવે ધીમે ધીમે મને સમજાયું કે કંઈક ખોટું હતું મને અહેસાસ થઈ રહ્યો હતો કે અહીં મારી સાથે કંઈક ખોટું કરવામાં આવે છે પણ હું સમજી શકી નહીં કે તે શું કરે છે મારે જાણવું હતું કે આ લોકો શું કરે છે તેથી મેં મનમાં એક પ્લાન બનાવ્યો હતો મારે કોઈક રીતે આ લોકોનું રહસ્ય જાણવું હતું આ પહેલાં બહુ મોડું થઈ જાય અને આ લોકો મને ક્યાંક ગાયબ કરી દેશે અને મારા લોકોને મારા વિશે કોઈ સમાચાર પણ નહીં મળે હવે બે દિવસથી હું મારા સસરાના પગ દબાવવા જતી ન હતી અને હું વ્રત પણ કરતી હતી તેથી જ હું ઘરનો ખોરાક પણ ખાતી ન હતી હવે ઉપવાસ કરવા છતાં મને કોઈ નબળાઈનો અનુભવ થતો ન હતો અને મારી તબિયત પણ એકદમ ઠીક હતી હું સમજી ગઈ કે મારી સાથે આ બધું માત્ર ખાવા પીવાથી નથી થતું ને કારણ કે બે દિવસથી મારી તબિયત બિલકુલ ઠીક હતી તેથી હવે મેં નક્કી કર્યું હતું કે હું કાલે પણ ઉપવાસ કરીશ અને ઘરેથી કંઈ પણ ખાઈશ કે પીશ નહીં કારણ કે હું ઉપવાસ કરું છું તો હું એકદમ ઠીક હોઉં છું હું એકદમ હળવાશ અનુભવી રહી હતી મારું મન પણ ભારે થતું ન હતું પણ મારે રવિ સાથે વાત કરવી હતી ન જાણે કેમ મારા દિલે કહ્યું કે રવિ આમાં મળેલા નથી તેણે મને પ્રેમ કર્યો હતો હું રવિની રાહ જોતી અને તેની સાથે વાત કરવા માંગતી હતી પણ રવિ રૂમની અંદર આવતા ન હતા મેં ફરીથી રવિ તરફ જોયું અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ખૂબ જ ઉદાસ હતા તેને કોઈ વાત ન કરી અને બહાર ચાલ્યા ગયા હું રૂમમાં આવી અને ખૂબ રડવા લાગી પછી મારી સાસુ રૂમમાં આવી અને મને કહ્યું કે મારા સસરાના પગ દબાવો આજે હું મારા સસરાના પગ દબાવવા ગઈ હતી કારણ કે મારે મારા પ્લાનને અંજામ આપવાનો હતો મારે હિંમત એકઠી કરવી પડી અને તે સ્થાને પહોંચવા માટે એક પગલું ભરવું પડ્યું આજે તે મારા માટે જ્યુસ લાવી હતી તો મેં તેને કહ્યું કે હું જ્યુસ પી લઈશ મારા સાસુ રૂમમાંથી ચાલ્યા ગયા હતા મેં તે જ્યુસ મારા સસરાની નજર હટતા ફેંકી દીધું અને મારા સસરાના પગ દબાવતા હું ગાઢ નિંદ્રામાં સુવાનો નાટક કરવા લાગ્યું મારા સસરાએ જોયું કે હું સૂઈ રહી છું કે નહીં પછી થોડો સમય વીતી ગયો હતો પછી મારા સસરાએ મારી સાસુને બોલાવી અને કોણ જાણે શું વાંચવાનું શરૂ કર્યું ત્યારે મારા સસરાએ મારી સાસુને કહ્યું કે હવે તું રૂમ છોડી દે મારે મારું કામ કરવાનું છે હું ખૂબ જ ડરતી હતી અને ખબર ન હતી કે મારા સસરા મારા પર શું વાંચતા હતા અને મારા પર શું ફૂંકતા હતા મારા સાસુએ હજી સુધી રૂમ છોડ્યો ન હતો જ્યારે મારા સસરાએ મને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો મેં અચાનક મારી આંખો ખોલી કારણ કે હું વધુ સહન કરી શકતી ન હતી મને હોશમાં જોઈને મારા સાસુ સસરા આશ્ચર્યચકિત થઈ ગયા મેં તેમને પૂછ્યું તમે બંને મારી સાથે શું કરો છો તે બંને મૌન થઈ ગયા અને મને કંઈ કહેવા તૈયાર ન હતા મારા સસરાના હાથમાં પાણીની બોટલ હતી અને અગરબત્તી હતી જેની સુગંધ આખા રૂમમાં આવી રહી હતી હું ખૂબ ડરી ગઈ હતી તેથી હું જોરથી ચીસો પાડવા લાગી મારી સાસુએ ચૂપ રહેવાનું કહ્યું અને કહ્યું જ્યુસ પીધો નથી પરંતુ હું સમજી ગઈ કે આ પહેલાં આ લોકો મારી સાથે કંઈક ખોટું કરે હું એટલી જોર જોરથી ચીસો પાડવા લાગી કે આડોશી પાડોશીઓ અમારા ઘરનો દરવાજો ખખડાવા લાગ્યા કદાચ મારા પતિ પણ દરવાજા પર હાજર હતા અને આટલી ભીડ જોઈને તેઓ મૂંઝાઈ ગયા ઘરના દરવાજાની ચાવી તેની પાસે હતી તેણે ઝડપથી દરવાજો ખોલ્યો અને ઘરની અંદર આવ્યા વિસ્તારના તમામ લોકો પણ ઘરની અંદર આવી ગયા હતા લોકોને લાગ્યું કે અમારા ઘરમાં કંઈક થયું છે મારી સાસુ મારું મોં બંધ કરી મને રોકવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ મેં તેને ધક્કો મારીને મારા હાથમાં મારા સસરાની લાકડી ઉપાડી અને કહ્યું કે જો કોઈ મારી નજીક આવવાનો પ્રયત્ન કરશે તો હું તેને લાકડીથી મારીશ જ્યારે હું ઝડપથી રૂમની બહાર દોડી ગઈ ત્યારે હું રવિ સાથે ટકરાઈ ગઈ રવિએ કહ્યું આ શું હંગામો છે મેં રવિને કહ્યું કે કોણ જાણે તમારા માતા પિતા મારી સાથે શું કરે છે અને હું જે તારી નજીક નથી આવતી આ બધામાં આ લોકોનો જ હાથ છે આજે હું આ જાણવા તમારા પિતાના રૂમમાં ગઈ અને તમારી માતાએ આપેલો નશાવાળો જ્યુસ પણ પીધો નથી તેથી જ હું બેહોશ થઈ નથી જ્યારે મારા પતિએ મારા સસરાના હાથમાં તે બોટલ જોઈ અને રૂમની અંદર અગરબત્તીની સુગંધ આવી ત્યારે વિસ્તારના તમામ લોકો અને મારા પતિ પણ મૂંઝાઈ ગયા અને લોકો મારા સાસુ સસરા પર શક કરવા લાગ્યા અહીં હું ખૂબ જોર જોરથી ચીસો પાડી રહી હતી પણ મારી નણંદ જરા પણ મદદે ન આવી તે તો એક બાજુ ઊભી હતી મારા પતિએ પહેલાં બધા લોકોને ઘરમાંથી કાઢી મૂક્યા અને પછી ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને તેણે તેના માતા પિતાને પૂછપરછ કરી કે આ શું થઈ રહ્યું છે અને તમે લોકો આ શું કરી રહ્યા હતા તે કહેવા લાગ્યા કે તારી પત્ની ખોટું બોલી રહી છે મારા પતિએ કહ્યું તો તમારા હાથમાં આ બધું શું છે અને રૂમમાં અગરબત્તીની ગંધ કેમ આવે છે સાચું કહો નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય મારા સસરા બહુ ડરી ગયા હતા અને તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી અને કહ્યું કે અમે દીપિકા પાસેથી બદલો લેવા માટે બધું કર્યું ખરેખર મારા સસરા કાળો જાદુ જાણતા હતા મારા સાસુએ કહ્યું કે જ્યારે તે દીપિકાને પહેલી વાર જોઈ હતી તો ઘરે આવતાની સાથે જ તે હંગામો મચાવ્યો કે તું તારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરવા માગે છે જ્યારે અમે અમારી પસંદગીની છોકરી સાથે તારા લગ્ન કરાવવા માગતા હતા તે ઘરમાં ખૂબ જ હોબાળો મચાવ્યો તારા આગળને લીધે અમે આ છોકરીના ઘરે સંબંધ લઈ ગયા મારી સાસુ કહેવા લાગી મેં વિચાર્યું હતું કે જો મારો દીકરો આ છોકરીને જોઈને પાગલ થઈ જાય અને તેના માટે હંગામો મચાવો તો લગ્ન પછી જ્યારે તે ઘરે આવશે તો આપણો દીકરો સાવ વવનો થઈ જશે તેના માતા પિતા અને તેની બહેન પર કોઈ ધ્યાન આપશે નહીં તેથી જ મારા સસરાએ કાળો જાદુ કર્યો અને મને ખાવા પીવાની દરેક વસ્તુ જાદુ કરી આપવામાં આવી હું જે પણ ખાઉં કે પીઉં એનું સેવન કરતી અને આ રીતે હું મારા પતિનું અપમાન કરવા લાગી તેથી જ મારા પતિ મારાથી દૂર જવા લાગ્યા મારા લગ્નના પહેલા દિવસથી જ મેં મારા પતિનું અપમાન કર્યું હતું મારી સાસુ પગ દબાવવાના બહાને મારા સસરાના રૂમમાં મોકલતી અને તે જ્યુસમાં ભેળવીને નશીલી દવા લાવતી હતી અને જ્યારે હું બેભાન થઈ જાઉં છું અને જ્યારે હું બેભાન થઈ જતી ત્યારે મારા સસરા મારા પર તેમનો કાળો જાદુ કરતા હતા જેથી હું મારા પતિને મારાથી દૂર રાખી શકું અને મારા પતિ મારાથી ખૂબ કંટાળી જાય અને એક દિવસ તે મને છોડી દે મારી સાસુએ મને પપૈયું ખાવાની ના પાડી હતી કારણ કે મારા સસરાનો કાળો જાદુ પપૈયું ખાનાર વ્યક્તિ પર થતો નથી તેથી જ મારા સસરાએ મને કોઈ પણ રીતે પપૈયું ખાવાની મનાઈ કરી હતી જ્યારે આ આખી વાત મારા પતિ સામે આવી તો મારા પતિએ તેના માતા પિતાને કહ્યું કે હું તમને લોકોને ક્યારેય માફ નહીં કરું મારા પતિ ગુસ્સામાં રૂમમાં ગયા અને કપડાં ભળવા લાગ્યા અને કહ્યું દીપિકા તું મારી સાથે ચાલ હવે આપણે અહીં નહીં રહીએ મારા સાસુ સસરાએ તેમની ભૂલ સ્વીકારી લીધી હતી તે મારા પતિ સામે હાથ જોડીને માફી માંગી રહ્યા હતા અને મારી પાસે પણ માફી માંગતા હતા મારી સાસુ અને સસરા અને મારી નણંદ અમારા બંનેની સામે હાથ જોડીને અમને રોક્યા તેની લાચારી સામે અમે લાચાર હતા કારણ કે તેણે કહ્યું હતું કે અમારે તેને વધુ એક તક આપવી જોઈએ તે પછી તે લોકો સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે જો અમે ફરી આવી ભૂલ કરીએ તો અમે આ ઘર છોડી શકીએ છીએ મારા પતિએ મારી પાસે માફી પણ માંગી હતી અને મેં મારા પતિને પણ માફ કરી દીધા કારણ કે આમાં મારા પતિની કોઈ ભૂલ જ ન હતી મારા સાસુ સસરા હવે સંપૂર્ણ ઠીક થઈ ગયા છે અને અમે મારી નણંદના પણ લગ્ન કરાવી દીધા છે તેઓએ માન્યું કે આ તેમની એક મોટી ભૂલ હતી તેણે વિચાર્યું કે હું તેના એકમાત્ર દીકરાને દૂર કરી દઈશ પણ હું એવી જરા પણ ન હતી હવે મારી તબિયત બિલકુલ ઠીક છે અને મારા સસરાએ કાળો જાદુ કરવાનું બંધ કરી દીધું છે મારા પતિ અને મારી વચ્ચે ઘણો પ્રેમ છે અમે બધા એક જ ઘરમાં સાથે રહીએ છીએ હું તમને વિનંતી કરવા માગું છું કે તમે કોઈને ખોટા માનવા પહેલાં એક મોકો આપો જેથી તે સારો બની શકે પણ તેમ છતાં તે સારો ન થાય તો તે સજાને પાત્ર છે પરંતુ જે બદલો લેવા માટે પહેલેથી જ તૈયાર હોય છે તો તેથી જ સંબંધો જ બગડે છે તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ